मेघराज तालुकाना ईसरी गामे गामनी मध्यमां आवेल वारी गृहनी ओवरहेड टाकी बिल्कुल जर्जरित अवस्थामां मोतनी टाकी बनीने उभी छे। तंत्र पासे आवी जोखमी टाकी उतारी नवी बनावी आपवा स्थानिकोनी मांग उपचारी छे। अरवल्ली जिल्लामां केटलाय विस्तारमां 40-50 वर्ष जूनी पाणीनी टाकीओ आवेली छे, जेमां घणी एवी टाकीओ छे के जेम मोटी होनारत सर्जी शके तेम छे। त्यारे वात करवामां आवे तो मेघराज तालुकाना ईसरी गामोमां मध्यमां तेमज पंचदेव मंदिर अने रस्तानी अडीने बाजूमां आवेल पाणीनी टाकी छेल्ला 45 वर्षथी जूनी छे, जेमां आ पाणीनी टाकी जोईने एवुं लागे के क्यारेक मोटी होनारत सर्जाय ए नक्की न रहे। ईसरी गामोमां आश्रे 1500-2000 जेटली वस्ती आवेली छे। पाणीनो स्त्रोत छे पण પાણીનો ક્યાં સંગ્રહ કરવો એ મોટો સવાલ છે। જર્જરિત પાણીની ટાંકીના પાયા પણ ખંડિત થઈ ગયા છે, જેના કારણે ટાંકી પર ચડી શકાતું નથી અને પાણીની ટાંકીની સફાઈ પણ થઈ શકતી નથી, ત્યારે ગંદુ પાણી પીવા માટે મજબૂર બનવું પડે છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ટાંકી છેલ્લા કેટલાય સમયથી વાસ્મો અંતર્ગત યોજના હેઠળ મુકાયેલી છે, પરંતુ હજુ સુધી ટાંકીનું કામ ખોરંભી પડ્યું છે। ત્યારે ઝડપથી નવી પાણીની ટાંકી બને તેમજ મોટી હોનારત થતી બચી શકાય તેવી ગ્રામજનોની માંગ સેવાઈ રહી છે। પ્રશ્ન અત્યારે આરોગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો ટાંકીનો છે, જર્જરિત એવી ટાંકી બની ગઈ છે। આજે દેશ લેવલે આરોગ્ય મોટો પ્રશ્ન થઈ પડ્યો છે, ત્યારે ટાંકીની પરિસ્થિતિ જોતો અમને પણ દુઃખ થાય છે। એટલે સત્વરે ટાંકીનું કામ મંજૂર થાય અને ગ્રામજનોને લાભ મળે એવી વિનંતી। પાણીની ટોકી જે છેલ્લા 45 વર્ષથી બનાવેલી છે, આ પાણી ટાંકી જર્જરિત થઈ ગયેલી છે। સરકારશ્રીમાં સ્વજળધારા યોજનાની અંદર ગ્રામસભા કરી અને દરખાસ્ત કરીને સરકારમાં સ્વજળધારામાં આપેલી છે। છેલ્લા 2 વર્ષથી આ કામ ખોરંભે પડેલું છે। પાણીનો પ્રશ્ન નથી પણ ટોકીનો પ્રશ્ન છે। 3000ની વસ્તીની અંદર પાણીનો સંગ્રહ કરવા માટે ટાંકી ખૂબ જ નાની છે, તો 50,000 લીટરની નવીન ટાંકી બનાવવામાં આવે એવી ગ્રામ લોકોની અને આ વિસ્તારની અમારી સૌથી જૂની માગણી છે। હું ઈસરી સરપંચ મુકેશભાઈ, અમારા ગામ લોકોનો પ્રશ્ન મેઇન પાણીની ટાંકીનો છે। પાણીની ટાંકી 40-45 વર્ષ જૂની છે અને બિલકુલ જર્જરિત હાલતમાં છે। અમોએ 2-3 વર્ષ અગાઉ પાણીની ટાંકી માટે દરખાસ્ત બનાવેલ અને વાસ્મો આપેલ, પણ આજ સુધી એનું કોઈ પણ નિરાકરણ આવેલ નથી। પાણીની ટાંકી બિલકુલ ખરાબ હાલતમાં હોય, તેની સાફસફાઈ પણ થઈ શકતી નથી, તેમાં પાવડર દવા નાખવાની પણ કોઈ પણ વ્યક્તિને ચડાવી શકાય એવી પરિસ્થિતિ નથી, જેથી કરી આ ટાંકી જેમ બને તેમ ઝડપી બને એવી ગામ લોકોની માગણી છે। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી।